नमस्ते विद्यार्थी मित्रों, आज आप यूनिट 3 इंग्लिश धोरण 8 एक्टिविटी 6 28 पेजिस पेज पर छे। सौथी पहला आपणे इंस्ट्रक्शन वाँची लईए। मनीषा इज कम्पेरिंग वॉट शी वॉज डूइंग यस्टरडे एंड टूडे एट सेट टाइम, कैन यू हेल्प हर। मनीषा छे એ કમ્પેરિઝન કરે છે, સરખામણી કરે છે કે ગઈકાલે જે સમયે જે કામ કર્યું હતું આજે એ સમયે એણે શું કામ કર્યું। સમય એક જ છે, ક્રિયા અલગ અલગ છે, એ બંને કામ વચ્ચે સમય વચ્ચે સરખામણી કરે છે। કેન યુ હેલ્પ હર, તમે એની મદદ કરી શકશો, બરાબર। આપણે જોઈ લઈએ આપેલી વિગત। ટાઈમ 7 AM, સવારે 7 વાગે છે। યસ્ટરડે એક્ટિવિટીઝ એટલે કે ગઈકાલની પ્રવૃત્તિઓ અને ટુડેઝ એક્ટિવિટી એટલે આજની પ્રવૃત્તિઓ। ગઈકાલે 7 વાગે શી વોઝ રીડિંગ અ બુક, એણે ચોપડી વાંચી હતી, બરાબર। આ ટાઈમે એ ચોપડી વાંચી રહી હતી, જ્યારે આજે શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન। આજે 7 વાગે એ રસોડામાં એની મમ્મીને મદદ કરી રહી છે। બીજી પ્રવૃત્તિ જોઈએ 11 AM, 11 વાગે ડ્રો પિક્ચર્સ, એ ચિત્ર દોરતી હતી, બરાબર। જ્યારે આજે અટેન્ડિંગ પ્રેયર, એ પ્રાર્થના છે, એમાં હાજર છે, પ્રાર્થના કરી રહી છે। હવે આજે જ ગઈકાલે 1:30 વાગે 1:30 મેક પેપર બેગ, એ કાગળમાંથી છે એ બેગ બનાવે છે। જ્યારે આજે છે પ્રેઝન્ટ ક્લાસ, એ વર્ગખંડમાં હાજર છે, ક્લાસ ભરે છે। જ્યારે ગઈકાલે 6 વાગે એટલે કે 6 PM પ્લે ખોખો, ગઈકાલે 6 વાગે બપોર પછી તે રમત રમતી હતી ખોખોની, જ્યારે આજે ટોક ફ્રેન્ડ, એના મિત્ર સાથે વાત કરી રહી છે। ગઈકાલે 7 વાગે એટલે કે યસ્ટરડે એક્ટિવિટી 7:30 અથવા તો 7:30 PM વોચ મૂવી, પિક્ચર જોતી હતી, ફિલ્મ જોતી હતી, જ્યારે આજે ડુ હોમવર્ક, અત્યારે તે ઘરકામ એટલે કે હોમવર્ક, સ્કૂલનું લેશન કરી રહી છે। અહીંયા સમય સેમ જ છે, પ્રવૃત્તિ બદલાઈ ગઈ છે। ગઈકાલે જે સમયે જે પ્રવૃત્તિ કરતી હતી સેમ એ જ ટાઈમે આજની પ્રવૃત્તિ એની અલગ છે। હવે આ વિગત ઉપરથી નીચે આપણે 4 છે એ બ્લેન્ક છે એ આપણને લાઇન્સ આપી છે, એમાં આપણે લખવાનું છે। નાવ રીરાઇટ એટલે ફરીવાર લખવું, ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ, નીચે પ્રમાણે નીચે જેવા વાક્ય લખવાના છે। એક્ઝામ્પલ, યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક, પહેલી વિગત યસ્ટરડેની અને પછી ટુડેની, એના સેમ કરી, કમ્પેરિઝન કરી અને બે વાક્ય બનાવવાના છે। અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન। હવે બીજું જોઈએ, એમાં પહેલી બીજી વિગત જોઈએ। યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રો પિક્ચર્સ, જ્યારે બીજું વાક્ય એમ બનશે, ટુડે એટ 11 AM મનીષા ઇઝ અટેન્ડિંગ પ્રેયર, બરાબર। આટલું સરસ છે, એ ઉદાહરણ ખૂબ સહેલું અને તમને સમજાય એ રીતનું આપેલું છે। બીજું એક્ઝામ્પલ, બીજી વિગતનું મેં કર્યું, બાકીની 3 વિગત એટલે કે પહેલું એક્ઝામ્પલ આપ્યું છે, બીજું 11 AM ટાઈમ પીરિયડવાળું મેં તમને સમજાયું, હવે ત્રીજું અને ચોથું એટલે કે મેક પ્રેયર પેપર બેગ, પ્રેઝન્ટ ક્લાસ, પ્લે ખોખો અને ટોક ફ્રેન્ડ, એ બંને વિગત છે એની તમારે સેન્ટેન્સ બનાવવાનું છે, જેથી કરીને તમે પોતે જાતે સમજી શકો કે સમજ્યા છે કો નહીં એ ખ્યાલ આવે। હવે આગળ એક્ટિવિટી 7 જોઈએ, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ, તમારા મિત્ર છે એને પત્ર લખો। ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ, નીચે જે પ્રશ્નો આપ્યા છે એ તમને મદદ કરશે, શેના માટે, લેટર લખવા માટે, કે આ લેટર લખવા માટે નીચેના 5 પ્રશ્નો છે એના જવાબ રૂપે તમે કંઈ પેરેગ્રાફ પસંદ કરો, લખો, તો પણ તમારો લેટર છે એ કમ્પ્લીટ થઈ જશે। રાઇટ અબાઉટ વન પ્લેસ, દરેક પ્રશ્નનો તમે જેમ જેમ ઉત્તર આપતા જશો અથવા તો એને સંલગ્ન કંઈ લખશો તો તમે છે એ લેટર પૂર્ણ કરી શકશો। સૌથી પહેલાં તો પેજ નંબર 29 ઉપર તમારે જે મિત્રને પત્ર લખવાનું છે, પહેલાં તમારું પોતાનું એડ્રેસ અને પછી ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ તમારે મિત્રને પત્ર લખવાનું છે, એટલે ડિયર કરીને સંબોધન તમે કરી શકો। પછી
શરૂઆતમાં છે ભાઈ ત્યાં મજામાં છે કે ભાઈ અહીંયા હું મજામાં છું. આગળના એક્ટિવિટી ત્રણ છે જેમાં ટીના મીનાને પત્ર લખે છે એ નજર સમક્ષ રાખવાનું છે. સાતમામાં પણ આપણે બંને જ છે એ સેમેસ્ટરમાં લખાવ્યા છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લેટર, બરાબર. હવે પહેલો પ્રશ્ન જોઈએ, આપણે ચર્ચા કરીએ જેના ઉપરથી તમે લખી શકો. વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, તમે જે પત્ર લખો છો એમાં તમારે જેમ ટીનાએ મીનાને પત્ર લખ્યો કે કઈ સ્થળની મુલાકાત લીધી, એમ તમારે જે સ્થળની મુલાકાત લીધી ચર્ચા કરવાની છે પત્રમાં એ લખવાનું છે. વેન ડીડ યુ ગો ધેર, ત્યાં તમે ક્યારે ગયા હતા, બરાબર. કોઈ સિઝન હોય, કોઈ ટાઈમ પીરિયડ હોય, ઇવનિંગ, યસ્ટરડે, ટુડે, પછી બરાબર. હાઉ ડીડ યુ ગો ધેર, તમે ક્યારે ગયા હતા ત્યાં. વેન એટલે ક્યારે તો ખેંચ છે સમય મર્યાદા, અને હાઉ ડીડ યુ, તમે કઈ રીતે ત્યાં ગયા હતા, બસમાં ગયા હતા કે સ્કૂલ ટ્રીપમાં ગયા હતા, મમ્મી પપ્પા સાથે રિક્ષામાં ગયા હતા, પ્લેનમાં ગયા હતા, જેવું સ્થળ, બરાબર, કે ઓટો રિક્ષામાં, ઘરની કારમાં ગયા હતા, વિહિકલનું, કે કઈ રીતે ગયા હતા. પછી હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે તમારા મિત્ર હતા, પેરેન્ટ્સ હતા કે પછી ફ્રેન્ડ્સ હતા. પછી વોટ ડીડ યુ લાઈક ડિસલાઈક, હવે મેઇન છે ત્યાં તમને શું ગમ્યું અને શું ના પસંદ પડ્યું એની ચર્ચા કરશો. તો તમારે પત્ર જે એક પેજીસમાં લખવાનો હોય એ તમારે બધું જ કમ્પ્લીટલી લખાઈ જશે, બરાબર છે. હવે રાતના બધી વિગતની ચર્ચા આપણે લિંક છે એ આજે ઇંગ્લિશની મોકલશું, એમાં આપણે વિગતવાર ચર્ચા કરશું. ત્યાં સુધી તમારે રફ પેજીસમાં તમારી નોટબુકમાં આ પત્ર છે લખવાનો, એક્ટિવિટી 7 લખવાની પ્રયત્ન કરવાનો. તમારા હોમવર્કમાં એક્ટિવિટી 6 છે એમાં 1, 2, 3, અને 4 જેમાં યસ્ટરડે એક્ટિવિટીઝ અને ટુડે એક્ટિવિટીઝ છે એના એક્ઝામ્પલમાં જે આપ્યું છે રીરાઇટનું સેન્ટેન્સ એ તમારે કમ્પ્લીટ ફેર બુકમાં કરવાનું છે.